હા મિત્રો, મારી પહેલાંની બે વિડીયોઝમાં અમુક ચારેક પોઈન્ટ્સ હું ભૂલી ગયેલો, મિસ થઈ ગયેલા મારા, એટલે પાછી તસ્દી આપું છું અને એ ચાર પોઈન્ટ્સ તમને પાછા કહું છું જે મારી અને નગેન્દ્રભાઈની વાત થયેલી. એમણે એક પોઈન્ટ કહેલો કે સરકારે અને સરકાર પ્રેરિત પરિબળોએ દે દી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુએ કર દિયા કમાલ એવું ગીત ગવડાવી ગવડાવીને દેશનું નખો દ્વાડી નાખ્યું છે. એટલે જે કર્યું તે બધું ગાંધીજીએ જ કર્યું, સુભાષબાબુ, ભગતસિંહ, ઉધમસિંહ એ કાંઈ નથી કર્યું. આ પોઈન્ટ એમણે કહેલું મને, એ હું મિસ કરી ગયેલું બોલવાનું. બીજું, એમણે નહેરુજી એક જગ્યાએ એક કેન્ડિડેટના પ્રચાર માટે ગયેલા ને એને પછી કહેલું કે આને વોટ નહીં આપતા, જે અત્યારના આપણા રેફરન્સ ડિફેન્સ મિનિસ્ટર અર્જુનસિંહના પિતા છે, એમનું નામ હું આગલા વિડીયોમાં ભૂલથી શંકરસિંહ બોલેલું, એમનું નામ છે શિવનારાયણસિંહ, જે મને એમણે કહેલું. ત્રીજી વાત, નગેન્દ્રભાઈએ જે આપણને કહેલું કે મને કહેલું લોકસભામાં જેમણે ગાંધીજીની સિમલા ટ્રેન ગયેલી 7,500 પ્રશ્ને એક્સપ્લેનેશન માંગેલું, એમનું નામ હતું મણિબેન કરા. બીજી એક ડેટ મેં લખી છે એની બાજુમાં જ, 18 સપ્ટેમ્બર 1947. આ ડેટ શું છે અત્યારે મને યાદ નથી આવતું, પણ ઇટ ઇઝ પોસિબલ કે આ ડેટે પાર્લામેન્ટમાં આ ક્વેશ્ચન રેઝ કર્યો હોય, એટલે મેં કદાચ લખી લીધી હોય ટાઈમે. ત્રીજી વાત, ગાંધીજીની પાકિસ્તાન જવા બાબતે એમણે મને કહ્યું કે ગાંધીજીને પાકિસ્તાન જવું હતું. પાકિસ્તાનના એક અખબાર છે ડોન, ધ ડોન, એ અખબાર છે DAWN, ડોન, ડોન એટલે પ્રભાત. હા, તો એને લખેલું કે આ માણસ ગાંડો થઈ ગયો છે અને જો પાકિસ્તાન આવશે તો બોર્ડર પર જ એને ગોળી મારી દેવામાં આવશે. તો આ હતું ગાંધીજીના પાકિસ્તાન જવા બાબતનું એમનું નિદાન. અચ્છા, એક વસ્તુ જે હું કહી રહ્યો છું, નગેન્દ્રભાઈની સાથે વાતચીતમાં નથી, કે ધ ડોન જે છે તે મુસ્લિમ લીગનું સ્પોક્સ માઉથપીસ ગણાતું અને એ મુસ્લિમ લીગનું છાપું હતું, એટલે ડોનના વિચારો મુસ્લિમ લીગના વિચારો હોઈ શકે એમ તમે કહી શકો. અને ગાંધીજીને ધ ડોન નહોતું મારવા માગતું, ઘણા લોકો મારવા માગતા હતા અને એમાંના જ એક જણે મારી પણ નાખ્યા એમને. એટલે ગાંધીજીને મારવા માગતો તો એ કોઈ મુદ્દો જ નથી, ગાંધીજી મરવાથી નહોતા ડરતા અને છતાં પણ એ જાણીને પણ એ પાકિસ્તાન જવા માગતા હતા. એ વાત અવારનવાર આવી ચૂકી છે, પાર્ટીશન પહેલાં, આઝાદી વખતે અને આઝાદી પછી પણ અવારનવાર તેઓ પાકિસ્તાન જવાની કોશિશ કરતા હતા, જે મારા પત્રમાં આવી ગયું છે. એનીવેઝ, અને છેલ્લે, હા, આ તો મેં કહ્યું પણ એમણે એ બે વાર નોટ કરેલું એટલે હું પાછું કહું કે એમણે કહ્યું કે સફાઈના શબ્દને તમે ફાઇનલ ન ગણો અને તમે પોતાની રીતે ચકાસો. અને મેં કહું કે હા, મેં તો એ મારા લેટરમાં આગળ જ લખ્યું છે કે હું સફાઈ વાંચું છું, ચકાસું છું. મેં કહું કે હા, મેં વાંચ્યું એટલે જ તમને કહું છું કે એ બરાબર છે. તો ઓકે મિત્રો, અને આઈ હોપ કે મારા પ્રમાણિક પ્રયાસને આપણે પ્રમાણિક રીતે આગળ વધારી શકીએ કોઈક રીતે, અને કોઈને પણ હેટ કરવાને બદલે આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે સચ્ચાઈ શું છે. હેટ કરીને શું મળશે? હું તો કહું છું કે ગાંધીને કે ગોડસેને, કોઈને પણ હેટ કરીને શું મળશે? આપણને દેશને આગળ વધારવામાં ઇન્ટરેસ્ટ છે કે કોઈને હેટ કરીને પાછળ બેસવામાં ઇન્ટરેસ્ટ છે? અને કોઈને પણ હેટ કરતા પહેલાં કે કોઈના વિશે આપણે જજમેન્ટ બાંધીએ પહેલાં એને સમજવો જરૂરી છે. ખાસ કરીને રાષ્ટ્રપિતા નામ જેને આપવામાં આવ્યું હોય એના વિશે સચ્ચાઈ ફાઇન્ડ આઉટ કરવી જરૂરી છે. અને સચ્ચાઈ ફાઇન્ડ આઉટ કરવાની રીત શું હોઈ શકે? મેં મારી રીતે એ રીત અપનાવી કે એ માણસે પોતે ઘણું બધું લખેલું છે તો એ વાંચીએ તો ખબર પડશે કે એ માણસ કેવો છે. ભગવદ્ ગીતા માટે શું કહેવાય? ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ગીતા કોઈ ના સમજી શકે અને જો કોઈ થોડું ઘણું સમજી શકે તો અર્જુન સમજી શકે. અને હવે ગીતાના ઘણા બધા ઇન્ટરપ્રિટેશન્સ મહાન લોકોએ પોતપોતાની રીતે આપ્યા છે. તો મને વિચાર આવ્યો કે મને સંસ્કૃત નથી આવડતું, મને અભ્યાસક્રમમાં ગીતા નથી શીખવાડવામાં આવી, પણ કાશ કે જો મને સંસ્કૃત આવડે તો હું પોતે વાંચું ગીતાને, પોતે બરાબર સમજી શકું. એ જ પ્રમાણે લોકો ગાંધીજીના વિશે શું કહે છે, શું માને છે અને શું લખે છે એ બદલે ગાંધીજીએ જ પોતે શું લખ્યું છે એ વાંચો ને, તો એમના વિશે વધારે સમજ પડશે. આપણે એક ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ છે કે આપણે પોતાના પપ્પાને કોઈ ગાળ આપે, આપણા પિતાજીને કોઈ ગાળ આપે કે એના વિશે ઘસાતું બોલે, એવો કોઈ માણસ કે જેને આપણે સ્લેપ મારીને ચૂપ ન કરાવીએ પણ એના પર આપણે વિશ્વાસ રાખી શકતા હોય કે કોઈ પણ આપણા પપ્પા વિશે, કે તો આપણે સાચું ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરશું ને. તો આ તો રાષ્ટ્રપિતા વિશેની વાત છે. રાષ્ટ્રપિતા એટલે આખા રાષ્ટ્રના પિતા, એટલે આપણે એમના વિશે જજમેન્ટ બાંધતા પહેલાં વાંચીએ, સચ્ચાઈ શોધવાની કોશિશ કરીએ, એમની આત્મકથા વાંચીએ અને પછી એમના વિશે જજમેન્ટ બનાવીએ. એમ તો ઘણી બધી બુક્સ છે એમની,
આત્મકથામાં તેઓ પોતે પણ લખે છે કે મારા સત્યાગ્રહના પ્રયોગો અધૂરી છે જો તમે મારા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ન વાંચો તો. અન્ય પણ ઘણી બધી બુક્સ એમણે લખેલી છે, પણ આત્મકથા કમસે કમ વાંચીએ અને પછી એમના વિશે જજમેન્ટ બનાવીએ. ઓકે દોસ્તો, વંદે માતરમ.